મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને એક દિવસમાં તેઓ 4 ચૂંટણી સભાને સંબોધવાના છે. શનિવારે દહીસરમાં જ્યાં ગુજરાતી ઉદ્યોગકારો સાથે ચાય પે ચર્ચા અભિયાનનો પ્રારંભ કરાવશે. બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે JJEPCના સભ્યોની સાથે સીએમ સંવાદ કરવાના છે. ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજની જનસભામાં હાજરી આપશે. મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે. ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં તેઓ ઉપસ્થિત રહેશે. આ જનસભામાં મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાવાના છે. ત્યારબાદ તેઓ અંધેરી વિધાનસભા મતક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર મરોલ અંધેરી ખાતે સભા સંબોધશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ મહારાષ્ટ્ર જશે અને મહારાષ્ટ્રમાં સભા કરવાના છે, 4 ચૂંટણી સભા એક દિવસમાં તેઓ સંબોધિત કરવાના છે. મહારાષ્ટ્રમાં રહેનાર જે ગુજરાતી ઉદ્યોગકારો છે તેમની સાથે પણ ચાય પે ચર્ચા અભિયાન અને તેનો પ્રારંભ ખુદ સીએમ કરાવવાના છે. આ ઉપરાંત JJEPCના જે સભ્યો છે બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે તે સભ્યો સાથે પણ સીએમ સંવાદ કરવાના છે. આ સાથે સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે. કિંજલ, મહારાષ્ટ્રમાં અને જે રહેતા ગુજરાતી સમુદાયના લોકો છે અને 4 ચૂંટણી સભા એક દિવસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઓર લાખો કાર્યક્રમ. મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારના જે 4થી વધુ મંત્રીઓ છે તે ચૂંટણીના મેદાને છે, તેની સાથે સંગઠનના પદાધિકારીઓ છે તે ચૂંટણીના મેદાને છે. શનિવારે સવારે 10 વાગ્યાથી મુખ્યપ્રધાન પોતે મહારાષ્ટ્રમાં જવાના છે. મુંબઈ ખાતે અલગ અલગ જગ્યા પર તે પ્રચાર છે તે કરવાના છે. પ્રચારની શરૂઆત દહીસર ખાતે ચાય પે ચર્ચાથી થવાની છે. ત્યારબાદ બાંદ્રા ખાતે જે ભારત ડાયમંડ બુલ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના સભ્યો છે તેની સાથે પણ મુખ્યપ્રધાન સંવાદ કરવાના છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ છે તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ જે અલગ અલગ સંગઠનો છે તેની સાથે મુલાકાત કરવાના છે. અંધેરી કે જ્યાં ગુજરાત સૌથી વધારે ગુજરાતી રહેતા હોય છે ત્યાં વિધાનસભા મતક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર મરોલ અંધેરી ખાતે અલગ જે જનસભાઓ છે તેનું પણ સંબોધન છે તે કરવાના છે. અને તેની સાથે જ અનેક 3-4 જે વિધાનસભાના ઉમેદવારો છે ભાજપના તેમના પરિવારની પણ મુલાકાત લેવાનો છે. ઓકે કિંજલ, આભાર તમામ માહિતી આપવા માટે. તો એક દિવસમાં 4 ચૂંટણી સભા કરવા જઈ રહ્યા છે અને ચાય પે ચર્ચા આ અભિયાનની પણ શરૂઆત થવા જઈ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જશે મુંબઈ.